રાખો, કેમ છો બધા? મજામાં ને? ચલો આજે આપણે ગણિતના ક્લાસમાં ધોરણ 7 ની અંદર એકમ 9 સમવેય સંખ્યાઓ છે તેને જોઈશું. સમવેય સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ? તો કે p / q સ્વરૂપની સંખ્યાઓ, જ્યાં p છે એ આપણને અંશ દર્શાવે છે અને જે q છે એ આપણને છેદ દર્શાવે છે. જે p / q સ્વરૂપની સંખ્યાઓ છે એ ધન પણ હોઈ શકે છે અને ઋણ પણ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે લઈએ તો 1/2, 3/2, 4/2 આ બધી ધન સમય સંખ્યાઓ છે અને ઋણ સમય સંખ્યાઓ પણ -1/2, -3/2 અને -4/2 એ અર્ધચતુર્થાંશ આ રીતે મિશ્ર સમય સંખ્યાઓ પણ આવેલી હોય છે. બરાબર, હવે આપણે સ્વાધ્યાય 9.1 તરફ જઈએ. સ્વાધ્યાય 9.1 નો દાખલા નંબર 1, નિમ્નલિખિત સમય સંખ્યાઓની વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ લખો. અહીં આપણે વચ્ચે આવતી સંખ્યાઓ લખવાની છે અને 5 લખવાની છે. બરાબર, જે પહેલી રકમ છે એ છે -1 અને 0. -1 અને 0 બંને કેવી સંખ્યાઓ છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. તો આપણે શું કરીશું? પહેલા એને સમય સંખ્યાઓની અંદર ફેરવીશું અને પછી આવતી 5 સંખ્યાઓ લખીશું. તો સમય સંખ્યામાં દર્શાવવા માટે શું કરીશું? તો કે બંને 1 અને 0 એની નીચે છેદ મારે સરખા લાવવા પડશે. બંનેના છેદ સરખા હશે તો જ હું એને આગળ વધારી શકીશ. બરાબર, તો પહેલા -1 કઈ રીતે આવશે? તે બંનેના છેદ સરખા થાય તો મેં આગળ લઈ લીધું છે 10. બરાબર, અહીં પણ લીધું છે 10 અને ઉપર લઈ લઉં 10, પણ કેવા 10 લેવાના છે? માઇનસ, કારણ કે મારે આગળ -1 જવાબ લાવવાનો છે. તો -10 -10 -10 એટલે કે 10 + 10, તો મારો આગળ જવાબ આવશે -1. અને આગળ ઉપર હું 0 લઈ શકું છું, 0 / 10 એટલે જવાબ 0 આવશે. આ રીતે મને આગળ 2 સમય સંખ્યાઓ મળી ગઈ છે, 10/10 અને 0/10. બરાબર, સમય સંખ્યાઓ મને બંને મળી ગઈ છે, બંને છેદ પણ સરખા છે. હવે હું એની વચ્ચેની 5 સમય સંખ્યાઓ લખી દઉં. 5 સમય સંખ્યાઓ લખી છે તો -10 છે, તો -9/10, -8/10, પછી -7/10, -6/10, -5/10 અને -4/10. આમ -1 અને 0 વચ્ચે આ 5 સમય સંખ્યાઓ છે. બરાબર, બીજા ની રકમ છે -2 અને -1. બરાબર, તો આપણે અગાઉ કરી એમ શું કરીશું? બંનેના છેદ સરખા લાવવાનો પ્રયત્ન કરીશું અને જવાબ આપણો -2 અને -1 આવવો જોઈએ. અગાઉ આપણે 10 લીધા હતા છેદમાં, અહીં આપણે 20 લઈ જોઈએ. 20/10 પણ કેવા લેવાના છે? -1, તો -20 લઈશું અને આગળ 10/10. બરાબર, પણ 10 કેવા લઈશું? -. હવે જો બંનેના છેદ કેવા થઈ ગયા છે? સરખા થઈ ગયા છે. બરાબર, અને 10/20 એટલે કે -2 અને 10/11 પણ કેવા? -1. એટલે આપણને આ 2 સમય સંખ્યાઓ મળી ગઈ છે. આ 2 સમય સંખ્યાઓ વચ્ચે આપણને 5 સમય સંખ્યાઓ મળી જશે. લખીએ -19/10, -18/10, -17/10, -16/10, -15/10 અને -14/10. બરાબર, તમે વધુ સંખ્યાઓ પણ લખી શકો છો, પણ આપણે અંદર ખાલી 5 જ બાકી છે. તમે 5 લખી તો પણ ચાલશે. બરાબર, ત્રીજાની રકમ છે -4/5 અને -2/3. હવે શું કરીશું? અહીં આપણને કેવી સંખ્યાઓ આપતા હતા? પૂર્ણાંક સંખ્યાઓ આપતા હતા. અહીં આપણને સમય સંખ્યા જ આપેલી છે, તો આપણે શું કરીશું? બંનેના છેદ સરખા લાવવાનો પ્રયત્ન કરીશું. અહીં જુઓ, બંને 5 અને 3 આપેલા છે, તો એનો લસાઅ લઈએ તો 5 × 15, તો બંનેની નીચે 15 મૂકી દઈએ. 5 વડે શું ગુણીશું? 15 આવશે, તો કે 3. અને અગર શું ગુણીશું? તો કે 5. આ 3 ને ઉપર ગુણ લઈએ તો કે 4 × 12 અને 5 × 10.
પણ કેવા 10 મળે છે અગર માઈનસ હવે જુઓ મને બંને છેદ સરખા કરતા આ બે સમય સંખ્યાઓ મળી આ બે સમય સંખ્યાઓની વચ્ચે જુઓ અહીં આપણને પાંચ સમય સંખ્યાઓ મળશે નહીં પણ અહીં આપણને ફક્ત એક જ સમય સંખ્યા મળશે કઈ મળશે તો કે માઈનસ 11 ભાગ્યા 15 બરાબર એટલે આપણે હજી છેદ છે એટલો મોટો કરવો પડશે 15 લીધો છે આપણે તો પછી મોટો કરીશું એટલે આપણને મળી તો હવે આપણે શું કરીશું તો અને 15 દા 30 કરીએ તો 5 6 30 અને 3 ગુણ્યા 10 હવે 6 ને ઉપર વડે ગુણીએ કે 6 4 24 ભાગ્યા 30 અને આગળ માઈનસ 20 10 2 20 ને ભાગ્યા 30 હવે જુઓ બે સમય સંખ્યાઓ એવી મળી ગઈ છે જેના બંને છેદ સરખા છે તો શું એની વચ્ચે આપણને પાંચ સમય સંખ્યાઓ મળે છે અને આગળ જુઓ માઈનસ 24 અને માઈનસ 20 છે એટલે કે 21 22 અને 23 અહીં આપણને ખાલી ત્રણ સમય સંખ્યાઓ મળે છે એટલે આ સંખ્યામાં લેવાશે નહીં હજી આપણે વધુ મોટી સંખ્યા લઈને છેદ સરખો 60 એને આપણે ઉપર બોલ લઈએ તો કે 12 6 48 પણ કેવા 48 લેવાના છે માઈનસ 20 દૂર 40 પણ કેવા લેવાના છે માઈનસ તો એ રાખી દઈએ હવે જુઓ માઈનસ 48 અને માઈનસ 40 આ બંને સમય સંખ્યાઓની વચ્ચે આપણને પાંચ સમય સંખ્યાઓ તો મળી જશે તો લખીએ આપણે માઈનસ 4 અને માઈનસ 2 અપોન 3 વચ્ચેની પાંચ સમય સંખ્યા માઈનસ 47 અપોન 60 માઈનસ 46 અપોન 60 માઈનસ 43 અપોન 60 માઈનસ 46 અપોન 60 અને માઈનસ 43 અપોન 60 ચોથાની રકમ છે માઈનસ 1 ભાગ્યા 2 અને 2 ભાગ્યા 3 આ બંનેની વચ્ચે આવી પાંચ સમય સંખ્યા લખવાની છે આપણે બંનેના પહેલા છે સરખા કરી દઈએ તો પણ પહેલા આપણે શું કરીશું ગુણાકાર કરીને ફરી જોઈએ તો કે 2 તારી 6 બરાબર અને આગળ 3 દુ 6 અને ઉપર ગુણી એટલે માઈનસ 3 નહીં 2 દુ 4 બરાબર 3 1 3 2 દુ 4 બરાબર તો આપણને આગળ બે સમય સંખ્યાઓ મળી ગઈ છે માઈનસ 3 ભાગ્યા 6 અને 4 ભાગ્યા 6 અહીં જુઓ તો બંને વચ્ચે આપણને પાંચ સમય સંખ્યાઓ મળી જશે કારણ કે આગળ આ ઋણ છે અને આ છે ધન બરાબર લખ્યું માઇનસ 2 અપોન 6 માઇનસ 1 અપોન 6 પછી આવશે 1 ભાગ્યા 6 2 ભાગ્યા 6 3 ભાગ્યા 6 આમ આપણને પાંચ સમય સંખ્યાઓ મળી જશે બરાબર હવે આપણે પહેલી રકમ આપી છે આપણને પેટર્નમાં વધુ 4 સમય સંખ્યાઓ લખો આ એક આપણને પેટર્ન આપેલી છે પેટર્ન એટલે કે શ્રેણી બરાબર પેટર્નની અંદર આપણે વધુ 4 સંખ્યાઓ લખવાની છે હવે આપણે પેટર્નને ધ્યાનથી જોઈશું કે એ શું અનુસરે છે અને આગળ જે પેટર્ન છે એ જુઓ ઉપર 3 નો ગુણ્યો અનુસરે છે 3 1 3 3 2 6 3 4 9 3 4 12 તો આપણે હજી આગળ વધારીએ તો કે 3 5 15 3 6 18 3 7 21 અને 3 8 24 એ રીતે છેદમાં જોઈ લઈએ 5 10 15 અને 20 છે એટલે કે 5 નો ઘડિયો અનુસરે છે તો 5 નો ઘડિયો આગળ વધારીએ 5 5 2 10 5 3 15 5 4 20 5 5 25 5 6 30 5 7 35 અને 5 5 8 40 એ રીતે આપણને વધુ 4 સમય સંખ્યાઓ મળી ગઈ એ રીતે બીજાની રકમ આપી છે આપણને માઇનસ 1 ભાગ્યા 4 માઇનસ 2 ભાગ્યા 8 માઇનસ 3 ભાગ્યા 12 જે ઉપરનો અંશ છે એ 1 2 3 ક્રમમાં લખેલો છે તો આગળ આવશે માઇનસ 4 માઇનસ 5 માઇનસ 6 અને માઇનસ 7 છેદ છે એ 4 8 12 એવું આપેલું છે એટલે કે 4 નો ઘડિયો છે એ અનુસરે છે તો કે 4 1 4 4 2 8 4 3 12 6 4 4 16 8 8 20
ચાર છ ચોવીસ અને ચાર સત્તા અઠ્યાવીસ. આમાં મને વધુ ચાર સમય સંખ્યાઓ મળી ગઈ. એના માટે ચાર સમાન સમય સંખ્યાઓ લખો. અહીં આપણે ચાર એના જેવી સમાન સમય સંખ્યા લખવાની છે. સમાન સમય એટલે કે આપણે આ સંખ્યાને અંશ અને છેદમાં બંને ઉપર નીચે સરખા વડે ગુણવા પડશે. એક લઈ લઈએ ઉદાહરણ માઇનસ બે ભાગ્યા સાત, તો બંનેને બે બે વડે ગુણી લઈએ તો આપણને જવાબ મળશે બે દુ ચાર, સાત દુ ચૌદ અને ચાર કેવા માઇનસ. બરાબર એ રીતે ફરીથી ઉપર નીચે ત્રણ વડે ગુણીએ તો આવશે બે તરી છ અને સાત તરી એકવીસ. પણ છ કેવા લેવાના છે, આગળ માઇનસ લેવાના છે. એ રીતે એને ચાર વડે ગુણી લઈએ તો ચાર દુ આઠ અને સાત છ અઠ્યાવીસ. હવે પાંચ વડે ગુણીએ તો કે પાંચ દુ દસ, પણ કેવા દસ લેવાના છે, માઇનસ લેવાના છે. અને સાત પંચા પાંત્રીસ. આ રીતે આપણને એક બે ત્રણ અને ચાર સમાન સમય સંખ્યા મળી ગઈ. આપણે આ જે પહેલી સંખ્યા આપેલી છે એને અંશ અને છેદમાં સરખો ગુણાકાર રાખવાનો છે. એ રીતે નીચેની સંખ્યા જોઈએ પાંચ ભાગ્યા માઇનસ ત્રણ, તો શું કરીશું, પહેલા એને બે વડે ગુણીશું તો આપણને મળશે દસ ભાગ્યા ત્રણ દુ છ એટલે કે માઇનસ છ. હવે એને તેના વડે ગુણીશું, હવે બંને ઉપર નીચે ત્રણ વડે કે પાંચ તારી પંદર અને ત્રણ તારી નવ, પણ કેવા લવ લેવાના છે, માઇનસ લેવાના છે. એ જ રીતે હવે આપણે આગળ ચાર મૂકીશું તો કે પાંચ ચોક વીસ અને નીચે ચાર તારી બાર અને માઇનસ બાર. હવે આપણે પાંચ વડે ગુણીએ તો કે પાય બાય પચીસ અને નીચે ત્રણ પંચા પંદર અને હવે આપણે ગુણીશું છ વડે તો કે પાંચ છ ત્રીસ. અહીં આપણે વડે ગુણી લઈએ તો ચાર દુ આઠ, નવ દુ અઢાર. હવે આપણે ત્રણ વડે ગુણીએ તો કે ચાર તરી બાર, નવ તરી સત્યાવીસ. હવે ચાર વડે ગુણીએ ઉપર નીચે તો કે ચોકે ચોકે સોળ અને નવ ચોક છત્રીસ, ચાર પંચા વીસ અને નવ પંચા પિસ્તાલીસ. હવે આપણે છ વડે ગુણીએ તો કે ચાર છ ચોવીસ અને નવ છ ચોપન. આ રીતે આપણને બીજી ચાર સમાન સમય સંખ્યાઓ મળી છે. બરાબર તમે વધુ પણ લખી શકો છો, પણ અહીંયા આપણને ચાર માંગી છે એટલે આપણે ચાર જ દર્શાવીશું. બરાબર આજે આપણે સ્વાધ્યાય 9.1 ની અંદર દાખલા નંબર 1 2 અને 3 જોયા. બરાબર તો અહીંયા પર ચાર છે આપણે.